નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત વાતાવરણની સજીવો પર અસર ભાગ કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ કુદરતી વનસ્પતિના ત્રણ મુખ્ય વિભાગો પડે છે જંગલ ઘાસના મેદાનો કાટાડી વનસ્પતિ અને જાળીછકડા તો આજે આપણે જંગલો વિશેની માહિતી મેળવીશું જંગલો એટલે વનસ્પતિને અનુકૂળ તાપમાન અને વરસાદવાળા જે પ્રદેશો છે કે જ્યાં તે ઊગી નીકળે છે તાપમાન અને અને વરસાદના આધારે જે છેવાયેલા જંગલો જોવા મળે છે તેના પ્રકારો આ રીતે વહેંચવામાં આવ્યા છે પહેલું છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે આ જંગલ ઘટાદાર જંગલો વિષુવૃત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વરસ ભારે વરસાદના કારણે ભેજવાળી છે આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એક સાથે ન ખરતા હોય અને બારેમાસીય રહેતા હોવાથી તેને બારે માસના લીલા જંગલો પણ કહેવામાં આવે છે જેમ કે તે જંગલો વધુ પ્રમાણમાં રોજબૂડ અબનુસ મહગની જેવા વૃક્ષો આ જંગલોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે ભારતમાં અંદમાન નિકોબાર જે દ્વીપસમૂહો જે તાપુ આવેલા છે ત્યાં આવા જ પ્રકારના જંગલો જોવા મળે છે બીજું ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોને પાનખર જંગલો પણ કહેવામાં આવે છે આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વનસ્પતિની માત્રા ઓછી હોય છે ઉનાળામાં ઉનાળાની જે ઋતુ છે ત્યારે છ થી આઠ અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે માટે તેને પાનખર કે ખરાવ જંગલો પણ કહેવામાં આવે છે આ જંગલોમાં કઠણ અને ઇમારતી લાકડું જે મજબૂત હોય છે એ લાકડું આ વનસ્પતિમાં જોવા મળે છે એટલે કે તેમાં સાગ સાલ લીમડો શીશમ જેવા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે જે આપણને ભારતના ઉચ્ચ પ્રદેશ ડુંગરાળ પ્રદેશો ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકામાં મોટાભાગના જે આ પ્રકારની જે વનસ્પતિઓ જોવા મળે છે આ જંગલોમાં એશિયા સિંહ હાથી સોનેરી વાંદરા માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે આ પ્રદેશમાં મોર બાજ પોપટ કાબર કબૂતર મેના વગેરે પક્ષીઓની મોટી સંખ્યામાં જોવા મળે છે ત્રીજું સમતૃષણીય બારેમાસ લીલા જંગલો આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદનું પ્રમાણમાં વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના પૂર્વ ઉત્તર અને પૂર્વ પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે આ જંગલોમાં વાંસ ચીડ અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે આ જંગલોમાં હાથી એક સિંગ એક સિંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે ત્યારબાદ જંગલોના પ્રકારમાં ચોથું છે સમત્રિષણ ખડાવ જંગલો આ જંગલો કર્કવૃત્તની ઉત્તર અને મકરવૃત્તની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા ચીન ન્યૂઝીલેન્ડ ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ આ પ્રકારના જંગલો જોવા મળે છે જેમાં ઓક અને મેપલ જે મુખ્ય વનસ્પતિ છે એ વધુ પ્રમાણમાં ત્યાં જોવા મળે છે આ જંગલોમાં હરણ શિયાળ વરુ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે જંગલોના પ્રકારમાં પાંચમું ભૂમધ્ય સાગરના જંગલો એટલે કે ભરતીના જંગલોમાં જોઈએ તો આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશોમાં આવેલા હોય છે જે મોટાભાગના યુરોપ આફ્રિકા એશિયા ખંડમાં જોવા મળે છે આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શૂક એટલે કે ગરમ અને સૂકી જ્યારે શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે આ પ્રદેશમાં ખાટાફળો વધુ થાય છે જેમ કે સંતરા અંજીર ઓલિવ જેટલે કે જેતુન દ્રાક્ષ જેવા મુખ્ય જે ખાટાફળો છે આ પ્રદેશમાં વધુ થતા જોવા મળે છે ત્યારબાદ જંગલોના પ્રકારમાં છઠ્ઠું શંકુદ્રુમના જંગલો સ્થિત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે પચાસ અંશ ઉત્તરથી સિત્તેર અંશ ઉત્તરે અક્ષાંશનો આ પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય જે પ્રદેશો છે તેમાં આવા પ્રકારના જંગલો જોવા મળે છે આ જંગલોની જે વનસ્પતિ હોય છે તેનો આકાર શંકુ આકારનો હોય છે આ રાઈકનો તો આવા જે શંકુ આકારના જે વૃક્ષો થતા હોય છે જે વનસ્પતિ તેને શંકુધ્રુમ ના જંગલો કહે છે આ જંગલોમાં ચીડ દેવદાર ફળ વગેરેના મુખ્ય વનસ્પતિઓ છે જે લાકડું છે આ વનસ્પતિનું એ લાકડું પોચું અને નરમ હોય છે અને આથી કાગળ દિવાસળી ખોખા બનાવવા પેકિંગ માટેના તો એ બધામાં આ વસ્તુ આ જંગલોની વનસ્પતિનો ઉપયોગ થાય છે આ પ્રદેશોમાં વાંદરા ધ્રુવ્ય રીંછ કસ્તુરી મુર્ગ યાર્ક વગેરે જે ઠંડા પ્રદેશમાં રહી શકતા હોય એવા પ્રાણીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ હવે બીજો વિભાગ જોઈશું જે હતો ઘાસના મેદાનો પહેલું હતું જંગલ ઘાસના મેદાનો અને ત્રીજું કાતાડી લીલી વનસ્પતિ કાતાળી વનસ્પતિ ઝાકડા તેમાં બીજો વિભાગ છે ઘાસના મેદાનો જેના બે પેટા વિભાગ પડે છે એ છે ઉષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો આ પ્રદેશની આબોહવા ગરમ અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે અહીં ઘાસ ત્રણથી ચાર મીટર જેટલું ઊંચું થાય છે આફ્રિકામાં આવેલા સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં વિખ્યાત છે આ પ્રદેશમાં મુખ્ય પ્રાણીઓ જોઈએ તો સિંહ ચિત્તા હાથી જીબરા જીરાફ હરણ જેવા મુખ્ય પ્રાણીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે સમ ઘાસના મેદાનો આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશોમાં અને ઘાસ થાય છે આ પ્રદેશોમાં જંગલી ભેંસ બાઇસણ કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે ગુજરાતમાં ભાવનગરના વેરાવર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થતું જોવા મળે છે ત્યારબાદ ત્રીજો વિભાગ છે કાટાળી વનસ્પતિ અને ઝારીઝાખરા કાટાળી વનસ્પતિ અને ઝારીઝાખરા રણ પ્રદેશની આબોહવા ગરમ અને સૂકી હોય છે એટલે કે સુક હોય છે અને આથી આવા પ્રદેશોમાં આ વનસ્પતિ ઓછી જોવા મળે છે આબોહવાની સાથે અનુકૂળતા સાંધવા માટે વનસ્પતિ કાટાળી હોય છે આ વિસ્તારમાં બોરડી ઠોળ બાવર ખીજડી વગેરે વનસ્પતિઓ જોવા મળે છે આ પ્રદેશમાં ઊંટ શિયાળ ઝરક જેવા પ્રાણીઓ પણ જોવા વધુ મળે છે કચ્છના નાના રણમાં જોવા મળતું ગુરખર પ્રાણી વિશ્વમાં અજોડ છે આ ઉપરાંત મોટા રણમાં કાદવ કિચવવાળા વિસ્તારમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે યાયાવર પક્ષી એટલે કે વિદેશથી આવતા પક્ષીઓ આ પ્રદેશમાં સાપ વિછી વધુ પ્રમાણમાં જોવા મળે છે આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા એટલે કે પ્રદેશો જ્યાં બરફનું પ્રમાણ વધુ હોય ઠંડીનું પ્રમાણ વધુ હોય છે તેવા પ્રદેશો તો ત્યાં ઠંડી અને સુપ્ત આબોહવાવાળા વાળા પ્રદેશોમાં જાડી ઝાખડા અને ટૂંકું ઘાસ થાય છે હિમાલય અને લ લદ્દાખ જે બરફથી છવાયેલો હોય છે તેવી ત્યાં વનસ્પતિઓમાં ત્યાં આવી વનસ્પતિ વધુ થતી જોવા મળે છે જેમાં પ્રાણીઓમાં દીપડો ચિત્તા પાંડા જેવા પ્રાણીઓ ત્યાં જોવા મળે છે કાશ્મીરમાં પશ્ચિમનો બકરી જોવા મળે છે